પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરવાના છે. આ સુપ્રસંગે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નર્મદા ડેમને અત્યાર સુધી રોશનીથી શણગારવામાં આવ્યો છે. રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો છે. આ ડેમને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. લોકાર્પણ પહેલા રોશનીથી શણગારેલા ડેમ અત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે રીતે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે તે રીતે કાલે નર્મદા ડેમનું લોકાર્પણ પણ કરવાના છે. તેથી આજે નર્મદા ડેમને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને આ સાથે નરેન્દ્ર મોદીના આવવાથી આ રોશની ઝળહળવામાં આવી છે અને લોકો ત્યાં મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા છે. તો ડેમ પર રંગબેરંગી લાઇટોથી ડેમ શણગારવામાં આવ્યો છે. તેના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું જોવા મળી રહ્યું છે. સઘન સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા 50 કર્મચારીઓની ત્યાં સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો નર્મદા ડેમને રોશનીથી ઝળહળાવી દેવામાં આવ્યો છે અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે રીતે નરેન્દ્ર મોદી હાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેના કારણે રંગબેરંગી લાઇટોથી શણગારેલા ડેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જે રીતે નરેન્દ્ર મોદી કાલે આ ડેમનું લોકાર્પણ કરવાના છે તેને લઈને હાલ ડેમને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો છે. તેના કારણે આ ડેમ લોકોના મનમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે ડેમને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો છે. માર્ગો પણ રોશનીથી સજાવી દેવામાં આવ્યા છે. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ ડેમ પાસે મોટી સંખ્યામાં જનમેદની જોવા માટે ઉમટી પડી છે. જે રીતે નરેન્દ્ર મોદી હાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. કાલે નરેન્દ્ર મોદીનો જે રીતે જન્મદિવસ છે માદરે વતને મોદી સાહેબ પોતાના જન્મદિવસ ઉજવશે અને માતા હીરાબાના આશીર્વાદ પણ લેવા જઈ શકે છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરવાના છે. આ શુભ પ્રસંગે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પણ પહેલા નર્મદા બંધ ઝગમગી ઉઠ્યો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંધનું લોકાર્પણ કરશે. એ પહેલાનું દ્રશ્ય, એ પહેલાનો નજારો જોયા જેવો છે. અત્યારે તમે જોશો તો નર્મદા બંધ છે એ આખા બંધને રંગબેરંગી રોશનીથી સજાવી દેવામાં આવ્યો છે. લાલ, પીળી, ગુલાબી, અલગ અલગ રંગથી નર્મદા બંધની જે બ્યુટી છે એ સોળે કળાએ ખીલી ઉઠી છે. અને જે અહીંયા આવતા જે જતા લોકો છે એ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કારણ કે આવતીકાલે જ્યારે લોકાર્પણ થવાનું છે, આવતીકાલે જ્યારે રાષ્ટ્રને સમર્પિત કરવાની વાત આવશે ત્યારે આ નર્મદા બંધ એક ઐતિહાસિક કદમ, ઐતિહાસિક ઘડી લેખાશે. એ સમય પહેલાંની ઘટના તમારી નજર સામે છે. અને બંધનું તમે દ્રશ્ય જોશો તો લગભગ 1 કિલોમીટર સુધીનો આખો બંધ છે. એ બંધમાં અલગ અલગ રોશની તમે સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાસ કરીને દરવાજા ઉપર જે નવા દરવાજા લગાવવામાં આવ્યા છે એ દરવાજા ઉપર રોશનીનું ફોકસ છે અને અલગ અલગ કલર્સ તમને દેખાઈ રહી છે. આ ઉપરાંત નર્મદા નદીની અંદર પણ એ પ્રકારના જાય સામે ફ્લેશ પડે એ પ્રકારે પણ એક આખું આયોજન કરવામાં આવ્યું છે. આમ તમે જોઈ શકો છો કે અત્યારે નર્મદા બંધની બ્યુટી કેવી સુંદર છે, કેવો રણિયામણો નર્મદા બંધ લાગી રહ્યો છે. કેમેરામેન સંજય સાથે દેવશી બારડ, વી